સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ નજીક થોડા દિવસો પહેલા જ ગરનાળા પાસે ચપ્પુની અણીએ થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો હતો. કડોદરા પોલીસે ચાર લૂંટારૂને ઝડપી પાડીને 3 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો. સુરત જિલ્લાનો મોટો ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકા પર ચલથાણથી તાતીથૈયા ગરનાળા નજીક લૂંટની ઘટના બની હતી. ગત 11 મેના રોજ 4 જેટલા લૂંટારૂઓ ચપ્પુની અણીએ 97,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે બાબતે કડોદરા પોલીસ તપાસ કરી રહી હતી. તે દરમિયાન લૂંટારૂઓ અંગે કડોદરા પોલીસને બાતમી મળતા ચલથાણ હોસ્પિટલ નજીક હાઈવે પાસેથી 4 જેટલા ઇસમોને કડોદરા પોલીસે ઝડપી પાડ્યા હતા. ચારેય ઇસમોની અટકાયત બાદ પૂછપરછ કરતા તેઓએ 11 મેના રોજ કરેલી લૂંટની પણ કબૂલાત કરી લીધી હતી. તેઓ પાસેથી પોલીસે 4 બાઈક, 11 જેટલા મોબાઈલ મળીને 3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા કડોદરા, સુરત શહેરના વરાછા તેમજ ઓલપાડ પોલીસમાં નોંધાયેલ 2 ગુના મળીને કુલ 4 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. 4 આરોપી પૈકી સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ભરવાડ મહોલ્લામાં રહેતો અંકુશ હવાલદાર સિંઘ તેમજ કામરેજની શિવાવાસ સોસાયટીમાં રહેતો શિવમ શશિકર શર્મા બંને સામે સુરત શહેરના વરાછા વિસ્તાર સરથાણા તેમજ પોલીસ મથકમાં પણ ચોરી લૂંટના અનેક ગુનાઓ નોંધાયો હોવાનું બહાર આવ્યું હતું. તારીખ 11/5/2024ના રોજ સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ સ્ટેશનના ચલથાણ ગામની સીમમાં આવેલ કેનાલ ઉપર એક બનાવ બનેલો અને આ બનાવ છે એ ધાડનો હતો. એ અનુસંધાને કડોદરા પોલીસ દ્વારા 395, 397, 379 અને સેક્શન 34 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ ગુનો પ્રાથમિક દ્રષ્ટિએ અનડિટેક્ટ હતો. કોઈ 5 ઇસમો છે એ ફરિયાદી છે એના મોટરસાયકલ, 2 મોટરસાયકલ અને રોકડ અને મોબાઈલ છે એની લૂંટ કરેલી. એ અનુસંધાને પોલીસ છે એને વર્કઆઉટ ચાલુ કરેલું. મહેરબાન IGP સાહેબ છે એમના અને SP સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ કડોદરા પોલીસે વર્કઆઉટ ચાલુ કર્યું. એ દરમિયાન પોલીસને ઓથેન્ટિક બાતમી મળેલી કે આ ઇસમો છે એ હાઈવે ઉપરથી પસાર થવાના છે મોટરસાઇકલ લઈને, એટલે એની વોચમાં રહી અને એ 5 ઇસમો છે એમને આજરોજ પોલીસ દ્વારા, કડોદરા પોલીસ દ્વારા પકડવામાં આવેલા છે. આ ઇસમો છે એ પૈકીનો એક ઇસમ છે એ પોતે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે અને એ પૈકીના 4 ઇસમો છે એમાં એક અંકુશ, અનુરાગ, શિવમ અને સત્યમ. આ તમામ આરોપીઓ બિહાર છપરા ખાતેના અને UP પ્રતાપગઢ વિસ્તારના હોવાનું એમની પૂછપરછ દરમિયાન માલુમ પડેલું છે. 4 ઇસમો છે એમને હાલ એરેસ્ટ કરવામાં આવેલા છે, ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને એમની પાસેથી ટોટલ 4 મોટરસાઇકલ અને કુલ 11 મોબાઈલ છે પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા છે. આ જે મોબાઈલ છે એ ચોરી કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલું છે અને મોટરસાઇકલની પણ ચોરી કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલું છે. આ 4 ઇસમો પૈકી એક ઇસમ શિવમ છે એનો ગુનાથી ઇતિહાસ એવો છે કે એને અગાઉ સરથાણામાં પણ ચોરીના ગુના આચરેલા છે અને અંકુશ છે એણે વરાછા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો આચરેલો છે. આ જે મોટરસાઇકલ છે એની ખરાઈ કરતા એક મોટરસાઇકલ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ચોરી થયેલ હોવાનું પોલીસને હાલ ઇન્ટ્રોગેશન દરમિયાન માલુમ પડેલું છે. અન્ય મોટરસાઇકલ અને મોબાઈલો ક્યાંથી ચોરી કરેલું છે એ દિશામાં પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવેલી છે. આરોપીઓના રિમાન્ડ મેળવી અને ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને પુરાવા મેળવવામાં આવશે. હાલ આ ગુનાની તપાસ છે કડોદરા પોલીસ કરી રહી છે.